હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે, ગુડ મોર્નિંગ. ધોરણ 6 ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આજના લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ચેપ્ટર નંબર 3 માં ચોથું સ્વાધ્યાય અવયવો પાડતા આપણે પહેલાના સ્વાધ્યાયમાં શીખ્યા હતા. અહીંયા આપણે બધાના અવયવો પાડી અને જે સામાન્ય અવયવો હોય, સામાન્ય કેતા સરખા, એ અવયવો આપણે બહાર કાઢવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, સામાન્ય અવયવ શોધો. પહેલું 20 અને 28, તો આ બંનેને આપણે પહેલા સામાન્ય અવયવ ગોતીશું. તો પહેલા 20 ના અવયવ ગોતવા હોય તો ચાલો પહેલા 20 ક્યાં ક્યાં ઘડિયામાં આવશે, તો 1 × 20, 20 એકા 20 થશે ને. પછી 2 × 10 એટલે 20. પછી 4 × 4 10. પછી 5 × 4 20 થાય ને. મોસ્ટ ઓફ બધી સંખ્યા આવી ગઈ છે. તો 20 ના અવયવ ક્યાં ક્યાં છે? 1, 2, 4, 5, 10 અને 20 થઈ ગયા આના અવયવો. હવે એવી રીતે કોના અવયવો ગોતવાના? 28ના. તો 28ના અવયવ ગોતવી તો 1 × 28, પછી 2 × 14, 14 તો 28 થાય ને. પછી જે આપણે આના આગળ ગોતવા હોય કોના અવયવો? 28ના. તો આગળ આપણને મળશે 7 × 4, 4 × 7 = 28. આ સિવાય આપણને વધારે 28ના અવયવો મળશે નહીં. તો હવે આપણે 28ના અવયવો લખી દઈએ. 28 બરાબર 1, 2, 4, 7, 14 અને 28 થઈ ગયા. તો હવે આમાંથી જે સામાન્ય અવયવો છે એ સામાન્ય ક્યાં ક્યાં છે? 1, 1, 2, 2, 4, 4, એટલે 1, 2 અને 4. આ ત્રણ સંખ્યા સમાન કોમન છે, એટલે સામાન્ય અવયવો ક્યાં ક્યાં થશે? આપણા 1, 2 અને 4. ઓકે, આગળ બીમાં જુઓ 15 અને 25. તો ચાલો પહેલા આપણે 15ના અવયવો પાડીએ. તો 1 × 15, 15 એકા 15, અને પછી 3 × 5, 15. આ સિવાય 15ના કઈ અવયવ પડશે નહીં. જુઓ 15ના અવયવો લખી દઈએ નીચે. 15 બરાબર 1, 3, 5 અને 15. એવી રીતે 25ના અવયવો, તો 1 × 25, 25 એકા 25, 25 થશે. આ સિવાય કઈ અવયવો આપણને મળશે નહીં. તો જુઓ અહીંયા 25ના અવયવો આવે, 25 બરાબર 1, 5 અને 25, માત્ર 3 અવયવો. તો હવે આમાંથી સામાન્ય અવયવો ક્યાં ક્યાં થયા? તો કે ભાઈ સામાન્ય થશે 1 અને 5, માત્ર આ બે જ અવયવો સામાન્ય છે, બાકી એ કઈ અવયવ સામાન્ય છે નહીં. ઓકે, આગળ જોઈએ. દાખલા નંબર 3 સી આપેલો છે, 35 અને 50. તો જુઓ પેલા 35ના અવયવો પાડવી. તો 35ના અવયવો 1 × 35, 35 એકુ 35. પછી 2 3માં નહીં આવે, 5ના ઘડિયામાં 5 7 35, એટલે 5 × 7 એટલે 35 થશે. આ સિવાય આપણને 35ના અવયવો મળશે નહીં. એવી રીતે હવે 50ના અવયવો, 50ના અવયવો છે 1 × 50, 50 એકુ 50. પછી 2માં 25 × 50 થશે, 2 × 25. પછી 5 × 50 થશે ને. આ સિવાય કોઈ અવયવો મળશે નહીં. તો ચાલો આના સામાન્ય અવયવો પેલા અવયવો લખી દઈએ. 35ના 1, 5, 7 અને 35, તથા 50ના ક્યાં ક્યાં છે? 1, 2, 5, 10,
સાથે કરવાનો છે પછી આગળ પ્રશ્ન નંબર 2 પણ એવો જ છે પણ એક સાથે આપણે ત્રણ ત્રણ સંખ્યાના અવયવો લખવાના છે કેટલી સંખ્યાના ત્રણ સંખ્યાના ચાલો શરૂઆત કરીએ પહેલા 4 ના અવયવો 1 × 4 અને 2 × 2 આ સિવાય 4 ના અવયવો છે નહીં પછી 8 ના અવયવો ક્યાં ક્યાં થશે 1 × 8 પછી 2 × 4 8 પછી એ કઈ 8 નો અવયવ મળશે નહીં આગળ પછી બીજી સંખ્યા આપેલી છે આપણને 12 તો 12 × 2 12 પછી 6 × 2 12 3 × 4 12 થાય ને બાકી એ કઈ મળશે નહીં તો જુઓ બધાના અવયવ લખી દઈએ પહેલા 4 માં 1 2 અને 4 પછી 8 માં અવયવ 1 4 8 અને છેલ્લે 1 અને 2 પછી છેલ્લે 12 ના અવયવ કયા છે 1 2 3 4 6 અને 12 થઈ ગયા અવયવ હવે આ ત્રણેય માંથી જે સરખા હોય કોમન હોય એને આપણે લખવાનું તો નીચે કરીએ સામાન્ય કઈ કઈ સંખ્યા છે 1 1 1 છે એ પછી 2 વત્તા 3 માં છે તો લખો 2 પછી 4 3 માં છે આ તો લખી દો 4 ઓકે આ રીતે આપણે સંખ્યા ગોતવાની છે બરાબર ને દેખાય છે ને બધાને આગળ પછી પ્રશ્ન બી પ્રશ્ન 2 નો બી 5 15 અને 25 આને સામાન્ય અવયવ જો ડાયરેક્ટ આપણે અવયવ લખી દઈએ આપણે 5 ના 15 ના અને 25 ના સૌથી પહેલા 5 ના હોય 5 1 અને 5 5 એ તો 5 બાકી ક્યાંય ભાગ 5 ના પડે નહીં પછી એ પૂછે 15 તો 15 1 ના ઘડિયામાં આવે 3 અને 5 અને 15 આ સિવાય 15 ના અવયવ છે 15 1 15 3 5 15 આ સિવાય એક ભાગ આવે અને એવી રીતે પછી 25 ના 25 ના જે ભાગ પાડેલા હતા આપણે તો અહીંયા 25 ના 15 ના વચન છે તો 15 25 બે છે તો ડાયરેક્ટ 1 5 25 1 5 અને 25 ચાલો હવે એમાંથી આપણે સામાન્ય લખીએ શું શું આવશે સામાન્ય સંખ્યા 1 અને 5 જો છે ને ત્રણેય માં 1 1 1 5 5 5 ઓકે ત્રણેય માં જે સરખી હોય એ જ લખવાની ઓકે અહીં સુધી આગળ જોઈએ કે આપેલી સંખ્યાના અવયવી શોધો શું ગોતવાનું છે આપેલી સંખ્યાના આપણે અવયવી તો જુઓ અવયવી ગોતવા માટે જે સંખ્યા આપણને આપેલી છે એનો શું લખવાનું આવે આખો ઘડીઓ લખવાનો છે શું ઘડીઓ જો આપણે લખી આપ્યો છે 6 નો 6 1 6 6 2 12 18 24 30 37 એવી રીતે 6 દાંત 60 પછી આગળ શોધે 2 3 લખી દેવાનું આપણે 6 × 11 એટલે 66 અને 12 × 72 એવી રીતે 8 ના અવયવી લખ્યા છે બરાબર છે એમાંથી જે સામાન્ય અવયવી હતા પહેલો સામાન્ય મેળો આપણને 24 24 ઓકે પછી બીજો 48 મેળો છે અને ત્રીજો 72 તો 3 ગોતવાના કીધા છે 3 મળી ગયા હવે જો ખાલી આપણે એક અવયવી ગોતવાનું પહેલા શું કરવાનું એક અવયવી મળી જાય ને પછી જેટલા અવયવી જોતા હોય એટલા આ એક આપણને પહેલો કયો મેળો 24 તો હવે આ બંનેના કોમન અવયવી 24 નો ઘડિયો આખો જો અહીંયા જે મેળા છે 24 એ 24 24 2 48 24 3 72 છે એ પ્રમાણે તો આવી રીતે આપણે અવયવી મેળવી શકાય છે પછી આગળ પ્રશ્ન બી છે એ તમારે જાતે ગણતરી કરીને પ્રયત્ન કરવાનો છે ઓકે આગળ જોઈએ હવે 4 તમને આપેલો છે કે 3 અને 4 ના સામાન્ય અવયવી લખો 3 અને 4 ના કેવા અવયવીઓ લખવાના છે સામાન્ય મેં તમને આગળ ના કીધું ને કે ખાલી એક અવયવી ગોતો એટલે જેટલા જોતા હોય એટલા ભૂલી જાય તો 3 અને 4 નો એક કોમન અવયવી કયો છે 3 ના ઘડિયામાં કઈ સંખ્યા હોય 3 2 6
બાર એવી રીતે ચાર ના ઘડિયા 4 2 8 અને 4 તેરી 12 તો બંનેમાં સામાન્ય અવયવ કયો મળે છે પહેલો 12 મળે છે તો આપણે હવે 12 નો ઘડિયો ઈ જ આ બંનેના કોમન સરખા અવયવી થાય તો આપણે શું લખવાનું બંનેના સામાન્ય અવયવીઓમાં 12 નો ઘડિયો 12 * 12 પછી 12 2 24 12 3 36 12 4 48 12 5 60 12 6 70 આવી રીતે જેટલા લખવા હોય એટલા લખી શકાય ઓકે આગળ પ્રશ્ન નંબર 5 તમને એવો આપેલો છે કે ભાઈ જે સંખ્યા આપેલી છે એમાંથી સહ અવિભાજ્ય સંખ્યા કઈ છે હવે પહેલા તો આપણે એ ખબર હોવી જોઈએ કે સહ અવિભાજ્ય કોની કહેવાય તો એકદમ નાની એવી વ્યાખ્યા છે સહ અવિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાઓના અવયવ માત્ર એક જ હોય સરખા અવયવ માત્ર એક જ હોય એને શું કહેવાય સહ અવિભાજ્ય અવયવ જો ગણતરી કરવી એટલે તમને વધારે ખબર પડશે પહેલું અવયવ છે 18 અને 35 તો પહેલા આપણે 18 ના અવયવો લખીએ શું લખવું છે આપણે 18 ના અવયવ એક આવશે 1 ગુણ્યા 18 18 એક 18 પછી ક્યાં આવશે 18 2 9 18 એટલે 2 આવશે ચાલો આપણે અવયવો એના ભાગ લખી દઈએ 1 ગુણ્યા 18 પછી 9 ગુણ્યા 2 9 2 18 પછી 3 ના ઘડિયામાં 6 તેરી 18 આવે ને પછી 4 ના ઘડિયામાં આવશે અને 5 ની આવે સામાન્ય સહ અવયવ એટલે બંનેમાં કોમન માત્ર એક જ આવતો હોય સરખો એક જ હોય એને શું કહેવાય સહ અવિભાજ્ય આમાં જો કોમન સરખી કઈ કઈ સંખ્યા આવે છે એક એની સિવાય કઈ છે નહીં એટલે આ કેવો થશે સહ અવિભાજ્ય અવયવ થશે ચાલો આપણે એમાં લખી દઈએ કે આપેલી સંખ્યા ખબર પડી ને બધાને હવે આવી રીતે બધા દાખલા ગણવાના છે આગળ જુઓ બીજો પ્રશ્ન આપેલો છે 15 અને 35 તો આને આપણે ડાયરેક્ટ અવિભાજ્ય અવયવ લખી દઈએ પહેલું 15 ના અવયવ 1 5 અને 15 એવી રીતે 35 ના અવયવ કાઢ્યા છે જો અહીંયા લખેલા છે 1 7 5 35 1 7 આમાં જો કોમન અવયવો બે આવ્યા કેટલા છે કોમન સરખા હોય એવા બે 1 5 1 5 છે તો આમાં લખીએ 2 સામાન્ય અવયવ હોવાથી સહ અવિભાજ્ય નથી ઓકે આવડશે ને વાળી રીતે તો ચાલો આગળ હવે ગણતરી કરીએ આપણે 30 અને 415 તો 30 ના અવયવ 1 30 એક 30 એટલે 1 પછી 2 5 15 અને 30 30 એક 30 એટલે 1 અને 30 આવ્યા પછી 15 2 30 તો 15 અને 2 આવી ગયા અને 5 6 30 તો 5 અને 1 લખી દઈએ પછી 6 ઓકે થઈ ગયા હવે 415 માં 415 415 એક 415 અને 83 5 415
નહીં તો હવે આમાં જો કોમન અવયવો કયા કયા છે બે સંખ્યા છે 1 1 અને 5 5 તો આ સંખ્યા સહ અવિભાજ્ય થશે નહીં ઓકે ચાલો તમે લખી આપજો હું લખતો નથી આગળ હવે 17 અને 68 જો એની ગણતરી કરી આપીએ તો જુઓ આગળ ડી દાખલો 17 અને 68 બંનેના અવયવો લખીએ પછી 17 ના અવયવ 70 કોના કોના ઘડિયામાં આવે તો 70 69 બાકી ક્યાંય આવશે નહીં એટલે 1 અને 70 પછી એવી રીતે 68 ના અવયવો લખ્યા છે તમામ તો બંનેમાંથી કોમન અવયવ ક્યાં છે તો જો 1 1 70 70 બે સરખા અવયવ છે સામાન્ય અવયવ બે હોવાથી આપેલી સંખ્યા સહ અવિભાજ્ય અવયવ થશે નહીં ઓકે બાકીના દાખલા તમારે જાતે પ્રયત્ન કરીને ગણવાના છે અને ભાઈ બી દાખલો છે ને 15 અને 37 છે સંખ્યા ભૂલથી મેં 35 લખી આપી છે એટલે જો 37 છે સંખ્યા તો 37 ના અવયવ 37 એટલે 37 થશે એટલે સામાન્ય અવયવ માત્ર એક જ છે તો સામાન્ય અવયવ એક હોય તેને સહ અવિભાજ્ય સંખ્યા કહે છે ઓકે આગળ જોઈએ હવે છેલ્લે પ્રશ્ન નંબર ને એવો આપેલો છે મિત્રો કે એક સંખ્યા 6 અને 12 વડે વિભાજ્ય છે તો આ સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે આ 5 અને 12 આ બંને સંખ્યા છે તે વિભાજ્ય સંખ્યા છે તો આ બંને સંખ્યા વડે કઈ સંખ્યાને ભાંગી શકાય તો આપણે ખાલી એટલું કરવાનું કે આ બંને સંખ્યાનો છે ને કોમન અવયવી ગોતવાનો શું ગોતવાનું એક કોમન અવયવ તો 5 અને 12 બંનેનો કોમન અવયવ બંનેનો ગુણાકાર કરો ને એટલે 12 5 અને 60 થાય તો બંનેનો પહેલો કોમન અવયવ કયો મળશે 60 એટલે 60 વડે બંનેને ભાગી શકાય છે કેતા કે 60 ભાગ્યા 5 અને 60 ભાગ્યા 12 કરો એટલે બંનેમાં યોગ્ય જવાબ મળશે શેષ મળશે નહીં એટલે જવાબ શું આવશે આનો 60 ઓકે પછી આગળ છે પ્રશ્ન નંબર 7 તમને એમ આપેલો છે કે એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે હવે 12 ને કોના વડે ભાગી શકાય તો કે જે એના અવયવો હોય એના વડે 12 ના અવયવો ક્યાં ક્યાં થાય તો કે ભાઈ 12 ના અવયવો વડે નિશેષ ભાંગી શકાય તો 12 ના અવયવો લખી નાખવાના 1 પછી કેવા આવે 2 3 4 6 અને 12 આ 12 ના અવયવો છે તો આ બધી સંખ્યા વડે 12 ને ભાંગી શકાય છે તો 12 કરતા મોટી સંખ્યા હોય તો એને પછી 12 વડે ભાંગી શકાય નહીં ઓકે તો ચાલો આજે અહીં સુધી રાખીએ સ્વાધ્યાય 3.4 કમ્પ્લીટ કરી લો બધા મિત્રોએ આખું સ્વાધ્યાય બાકી બુકમાં લખી નાખવાનું છે ઓકે તો ફરી મળીશું આવતા લેક્ચરમાં ત્યાં સુધી વિડીયો કમ્પ્લીટ જોઈ અને સ્વાધ્યાય શીખી લો